નવીન વાતો માટે અમારી કરો આપણે બધાએ જ આપણું ફ્યુચર પ્લાનિંગ કરીને જ રાખ્યું હોય છે પછી એ પારિવારિક હોય કે આર્થિક તેમ છતાં આપણને સૌથી વધુ ચિંતા એક જ વાતની સતાવતી હોય છે કે ગમે ત્યારે આકસ્મિક ખર્ચ આવી જાય તો શું કરવું એમાં જો પરિવારમાં ઉંમરલાયક વ્યક્તિ હોય તો આ ચિંતા વધુ સતાવે છે જો તમને પણ આવી ચિંતા થતી હોય તો આજનો આ વિડિયો તમારા ખૂબ જ કામનો છે ચિંતા ન કરશો અમે તમને મેડિક્લેમ કે અન્ય કોઈ સ્કીમની વાત નથી કરવાના પણ આજે અમે તમને આ વિડીયોમાં એક એવી હોસ્પિટલની માહિતી આપીશું જ્યાં સારવાર સાવ ફ્રીમાં થાય છે સાંભળીને તમારા કાન પર વિશ્વાસ નથી થતો ને પરંતુ આ એકદમ સત્ય વાત છે હવે તમને થશે એવી તે વળી કઈ હોસ્પિટલ છે તો તમારા માટે ખુશ ખબર એ છે કે આવી હોસ્પિટલ આપણા ગુજરાતમાં જ આવેલી છે આ હોસ્પિટલ ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલી છે અને તેનું નામ છે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ આ હોસ્પિટલ પોતાના નામમાં આવેલા માનવ સેવાના નામને બરાબર સાર્થક કરે છે અને અહીં આવતા દર્દીઓની સારવાર માટે કોઈ પણ ખર્ચનો એક રૂપિયો પણ લેવામાં આવતો નથી હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટર પ્રશાંત પંડ્યા કહે છે કે અમે હોસ્પિટલમાં આવતા દર્દીઓ પાસેથી કોઈ પ્રકારનો ચાર્જ નથી લેતા ઉપરથી દર્દીઓની સાથે કેરટેકર તરીકે આવતા તેમના પરિવારજનોને ઉત્તમ પ્રકારનું ભોજન તથા રહેવાની સગવડ પણ કોઈ ચાર્જ વગર આપવામાં આવે છે હવે તમને એમ વિચાર આવતો હશે કે એમાં શું મોટી વાત છે ઘણા ટ્રસ્ટની માફક આ હોસ્પિટલમાં પણ નાની બીમારીઓની સારવાર થતી હશે પરંતુ એવું નથી ભાવનગરના ઉમરાળા તાલુકાના ટિંબા ગામમાં આવેલી આ હોસ્પિટલમાં ઓપીડીથી લઈને સોનોગ્રાફી એક્સ રે લેબોરેટરીમાં થતા ટેસ્ટ સાવ મફત થાય છે અને તમામ પ્રકારની દવાઓ કોઈપણ જાતના ચાર્જ વિના અપાય છે આ હોસ્પિટલ જે ટ્રસ્ટ દ્વારા ચાલે છે તેના ટ્રસ્ટી બાબુભાઈ રાજપરાનું કહેવું છે કે મોટી હોસ્પિટલમાં જે ઓપરેશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે તે અહીં સાવ નિઃશુલ્ક થાય છે સારણગાંઠ એપેન્ડિક્સ થાઇરોઇડ ગર્ભાશયના ઓપરેશનો આંતરડાના ઓપરેશન સાવ જ વિના મૂલ્યે કરી આપવામાં આવે છે આ ઉપરાંત ગાયનેક ઇએનટી ડેન્ટલ ફિઝિયોથેરાપી જનરલ સર્જરી પણ સાવ જ ફ્રી થાય છે તમને જાણીને નવાઈ લાગશે પણ આ હોસ્પિટલ માત્ર સારવાર આપીને છૂટી નથી જતી સારવાર આપ્યા પછી પણ દર્દીનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે એટલે કે જો અહીં કોઈ મહિલાએ બાળકને જન્મ આપ્યો હોય તો પ્રસૂતિ બાદ પ્રસુતાને એક કીટ આપવામાં આવે છે જેમાં ચોખ્ખું ઘી ગોળ અને લોટ તેમજ શીરો કે રાપ બનાવવા માટે ગેસ અને વાસણ હોય છે આ ઉપરાંત પ્રસુતાને રજા આપતી વેળાએ શુદ્ધ ઘીની ઔષધિયુક્ત દોઢ કિલો સુખડીનું બોક્સ પણ આપવામાં આવે છે આ માનવ સેવા કરતી હોસ્પિટલના ટ્રસ્ટી બાબુભાઈ રાજપરા જણાવે છે કે આ હોસ્પિટલમાં યુરો સર્જન અને સ્કીન સ્પેશિયાલિસ્ટ પણ વિઝિટમાં આવે છે આ ઉપરાંત આ હોસ્પિટલમાં ફિઝિશિયન રેડિયોલોજિસ્ટ ફિઝિશિયન પેથોલોજિસ્ટ ઓર્થોપેડિક પીડિયાટ્રિક એન્થેટિક ઓપ્થાલ્મો આયુર્વેદિક ઓડિયોમેટી જેવા વિષયના ખ્યાતનામ અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ સેવા આપે છે અમારો પ્રયત્ન છે કે દરેક પ્રકારની સારવાર જરૂરિયાતમંદ લોકોને અમે પહોંચાડી શકીએ જેથી કોઈ વ્યક્તિનું પૈસાના અભાવે બીમારીના કારણે મૃત્યુ ન થાય આશ્ચર્યની વાત એ છે કે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા અગિયાર વર્ષથી આ હોસ્પિટલ આવી જ રીતે ચાલે છે ટ્રસ્ટ તેનો વહીવટ ચલાવે છે પરંતુ અત્યાર સુધી ફંડની કોઈ કમી નથી ઊભી થઈ દાતાઓ દ્વારા પૂરતું દાન મળી જ રહે છે હવે આપણને એ વિચાર આવે કે આ હોસ્પિટલ કઈ રીતે શરૂ થઈ એ સ્વાભાવિક વાત છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ હોસ્પિટલ કેવી રીતે શરૂ થઈ એ વિશે વાત કરતા હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર પ્રશાંત પંડ્યા કહે છે કે હોસ્પિટલનું નામ જે નિર્દોષાનંદ સરસ્વતી મહારાજના નામ પરથી રખાયું છે ગુરુદેવ નિર્દોષાનંદજી સરસ્વતીજી જ્યારે કાશી હતા ત્યારે એ જ આશ્રમમાં કોઈ એક વૃદ્ધ અને અપંગ સાધુને મૂકી ગયેલું આ સાધુને જોઈને એમના મનમાં કરુણા જન્મી રોજ તેઓ આ સાધુને નવરાવે ખવરાવે અને પૂરેપૂરા સાચવે સ્વામીજીએ સૌરાષ્ટ્રના પરિભ્રમણ દરમિયાન એ જોયું કે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે ઓછી કાળજી ધરાવે છે અને વ્યસનોમાં તારાશ થઈ રહ્યા છે ગામડામાં સારી હોસ્પિટલો નથી અને શહેરમાં લોકોને સારવાર ખૂબ જ મોંઘી પડે છે માટે કોઈ એવી હોસ્પિટલ હોવી જોઈએ કે જે જરૂરિયાત લોકોની સાવ મફત સારવાર કરે એટલું જ નહીં પણ જ્યાં સુધી દર્દી હોસ્પિટલમાં રોકાય ત્યાં સુધી એમને જમવાનું પણ તદ્દન મફત મળે અને દવા પણ મફત મળે અને એમના આ ચિંતનને કારણે ટીમ્બીમાં ગુજરાતની એક બે નમૂન કહી શકાય તેવી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ શરૂ થઈ આજે સ્થિતિ એવી છે કે દિવસના સાતસોથી આઠસો દર્દીઓ આ હોસ્પિટલમાંથી સારવાર મેળવે છે સાજા થાય છે અને બદલામાં આશીર્વાદ આપતા જાય છે આપણે ઘણીવાર લોકોને વાતો કરતાં સાંભળ્યા છે કે ભાઈ આ તો કળિયુગ છે અહીં તો માનવતા મરી પરવારી છે પરંતુ આવી હોસ્પિટલ્સ હજી પણ આ માનવતાનો ધર્મ નિભાવી રહી છે ધન્ય છે દાતાઓને અને હોસ્પિટલમાં સેવા આપતા તમામ લોકોને જેના કારણે પૈસાના અભાવે પણ હજારો લોકો સારવાર મેળવી શકે છે તમે પણ આ હોસ્પિટલને દાન આપવા માટે તેનો સંપર્ક કરી શકો છો જો હોસ્પિટલ વિશે કોઈપણ માહિતી જોઈતી હોય તો હોસ્પિટલની વેબસાઇટની મુલાકાત લો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને અમારી ચેનલ નવીન વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવજો